Good morning, friends. Estima, Pacho, Compini, Sabo. Estima, Pacho, Compini, Sabo. Any other? આ ભાગમાં આપણે ઘણું બધું શીખી ગયા. એક વાર રીકેપ કરી લઈએ તો કંપનીની સભાના પ્રકારો આપણે જોયા. શેર હોલ્ડર્સની સભા, ડિરેક્ટર્સની સભા, ખાસ સભાઓ. પછી વાત કરી આપણે સભાની નોટિસ. સભાની નોટિસ, નોટિસના હેતુઓ, નોટિસની મુદત, નોટિસની વિગત, નોટિસ આપવા અંગેની સત્તા, નોટિસ કોને, ક્યારે, કેવી રીતે આપવી, કોને આપવી, કાર્યસૂચિ, સભાની ગણ સંખ્યા એટલે કે સભ્ય સંખ્યા, ચેરમેન કે સભાપતિ જે કંપનીનો હેડ હોય છે અને એ જ કંપનીનું બધું સંચાલન કરતો હોય છે. આપણે ટોપિક વાત કરવાની છે કંપનીની સભાઓ. સભાઓનું સંચાલન ચેરમેન કે સભાપતિ કરતા હોય છે. એ સભાપતિની સત્તાઓ ફરજો વિશે વાત કરી, સભા નોંધ વિશે વાત કરી, ત્યાર પછી મતદાન. અને એ મતદાન જો કોઈ સભ્ય જાતે હાજર રહી શકે ન હોય તો કંપનીને 48 કલાક પહેલા નોટિસ આપીને પોતાના વતી અન્ય કોઈ વ્યક્તિને સભામાં હાજર રહેવા માટે પ્રોક્સી તરીકે મોકલી શકે. ત્યાં સુધીની વાત આપણે કરી. હવે વાત આવે છે પ્રસ્તાવ અને ઠરાવ. પ્રસ્તાવ અને ઠરાવ. પ્રસ્તાવ એટલે રજૂઆત. કોઈ પણ મુદ્દાની રજૂઆત કરી હોય જેના પર ચર્ચા વિચારણા કરવાની છે, જે સભાનો મેઇન મુદ્દો છે એના માટે જ સભા બોલાવી છે, જેના પર આપણે ચર્ચા વિચારણા કરી શકીએ, બધાએ પોતપોતાનું મંતવ્ય રજૂ કરી શકે, એને કહીશું ઠરાવ. અને એ ઠરાવ પર ચર્ચા વિચારણા થયા પછી જે નિર્ણય લેવાય એ નિર્ણયને કહીશું ઠરાવ. પ્રસ્તાવ એટલે રજૂ કરેલો મુદ્દો અને એના પરથી લીધેલો નિર્ણય એટલે ઠરાવ. જોઈએ પ્રસ્તાવ અને ઠરાવ. પણ પહેલા આપણે પ્રસ્તાવની વ્યાખ્યા જોઈએ. પ્રસ્તાવની વ્યાખ્યા જોઈએ તો કંપનીની સભામાં, કંપનીની સભામાં જે બાબત સભ્યોની સમક્ષ ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે તેને પ્રસ્તાવ તરીકે ઉઠાય છે. મેં પણ તમને કહ્યું હતું જે મુદ્દા પર સભ્યો ચર્ચા વિચારણા કરશે એ મુદ્દો એટલે પ્રસ્તાવ. તો જોઈ લે પ્રસ્તાવ. જ્યારે સભામાં સભ્ય વચ્ચે કોઈ મુદ્દો કે પ્રસ્તાવ ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવે ત્યારે તેના પર સભામાં હાજર બધા જ સભ્યો પોતપોતાના મંતવ્યો કે અભિપ્રાયો આપે, પછી એના પર ચર્ચા થાય અને અંતે સભા પ્રસ્તાવને મૂળ સ્વરૂપમાં, ક્યાં તો મૂળ સ્વરૂપમાં, ક્યાં તો સુધારા વધારા સાથે બહુમતીથી પસાર કરે ત્યારે તેને ઠરાવ તરીકે ઓળખાય છે. આ જે પ્રસ્તાવ છે એના પર સભામાં ચર્ચા વિચારણા થશે, નિર્ણય લેવા છે, ક્યાં તો એના એ સ્વરૂપમાં એનો સ્વીકાર થશે, ક્યાં તો સુધારા વધારા સાથે સ્વીકાર થશે. હા, અહીં સભ્યો પ્રસ્તાવ મંજૂર કરે પછી જ એ ઠરાવ બની શકે. જ્યાં સુધી સભ્યો એને મંજૂર ન કરે ત્યાં સુધી એ ઠરાવ કહેવાય નહીં, પ્રસ્તાવ જ કહેવાય. મંજૂર કર્યા પછી જ એને ઠરાવ નામ આપી શકાય. આમ સભામાં એક સભ્ય પ્રસ્તાવ રજૂ કરે, બીજો સભ્ય તેને ટેકો આપે. કંપનીની સભાની નોટિસમાં વિવિધ પ્રસ્તાવ રજૂ કરી શકાય. સભાપતિ તરફથી ચર્ચા વિચારણા માટે જે પ્રસ્તાવ રજૂ થાય તે અગાઉથી નોટિસની કોઈ આવશ્યકતા હોતી નથી. હવે પ્રસ્તાવમાં સુધારા વધારા.
આપણે જે સ્વરૂપમાં પ્રસ્તાવ રાખ્યો છે એ સ્વરૂપમાં ચર્ચા વિચારણા કરીને એના પર ઠરાવ નક્કી થાય છે, તે પછી એમાં સુધારો વધારા થાય છે. સુધારો વધારા આ પ્રમાણે થઈ શકે, પ્રસ્તાવમાં સુધારા વધારા. કંપનીની સભામાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેમાં ફેરફાર અને સુધારા વધારો કરવામાં આવે છે, જેમાં નીચે મુજબના પાંચ સુધારાઓ થઈ શકે. પહેલું, કોઈ શબ્દ ઉમેરવામાં આવે, કોઈ શબ્દ ઉમેરવામાં આવે, ઘટતો હોય તો ઉમેરવામાં આવે, એવી રીતે બહાર પણ કરવાનો હશે. કોઈ શબ્દ કે વાક્ય કાઢી નાખવામાં આવે, કોઈ શબ્દ કે વાક્ય કાઢી નાખવામાં આવે, વાક્ય કે શબ્દનો ક્રમ બદલવામાં આવે, વાક્ય કે શબ્દનો ક્રમ બદલવામાં આવે, કોઈ શબ્દ ફરીથી લખવામાં આવે, કોઈ શબ્દ ફરીથી લખવામાં આવે, અને પાંચમું, શબ્દ સમૂહનું સ્થાન બદલવામાં આવે. આટલા સુધારા પ્રસ્તાવમાં કરી શકાય. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું, હવે કોઈ બી ચેન્જીસ કરો એનો વાંધો નહીં, પણ પ્રસ્તાવમાં જે કન્ટેન્ટ છે, જે મુદ્દો છે, જે ટોપિક છે, એ બદલાવો જોઈએ નહીં. આ કાર્ય સભાની કાર્યવાહી દરમિયાન થાય છે. અહીં એક વાર થયેલા સુધારા વધારાને સભાની સંમતિ વગર બદલી શકાતા નથી. અહીં ખાસ મહત્વની બાબત એ છે કે પ્રસ્તાવમાં સુધારો વધારો મૂળ પ્રસ્તાવ સાથે સુસંગત હોવો જોઈએ. મૂળ પ્રસ્તાવને બદલી નાખે કે તેની વિરુદ્ધમાં રજૂઆત કરે તેવો કંઈ હોવો જોઈએ. હા, એમાં સુધારા વધારા કીધા છે, એને ચેન્જ કરવાનું કીધું નથી. તો કમ્પલસરી એમાં સુધારા વધારા જ થઈ શકે, એનાથી વિરુદ્ધ કોઈ પેપર એમાં કરી શકાય નહીં. હવે વાત આવે છે ઠરાવના પ્રકારો. ત્રણ પ્રકાર ઠરાવના, ત્રણ પ્રકાર. કંપનીની સભામાં ઠરાવના પ્રકારો. તો ઠરાવના ત્રણ પ્રકાર, ઠરાવના ત્રણ પ્રકાર. પહેલું છે સામાન્ય ઠરાવ. પહેલું છે સામાન્ય ઠરાવ, બીજો છે ખાસ ઠરાવ, અને ત્રીજી સભ્યોની સભામાં ઠરાવ, સંચાલક મંડળની સભાના ઠરાવ, સંચાલક મંડળની સભામાં ઠરાવ. ત્રણ પ્રકારના ઠરાવો પ્રસ્તાવ બાદ, ચર્ચા વિચારણા બાદ રજૂ કરી શકાય, જેમાંથી ખાસ ઠરાવ એની ચર્ચા વિગતે આપી છે, તેને આપણે આના પછીના વિડીયોમાં ચર્ચા કરી છે, અને આ બેનો તફાવત આના પછીના વિડીયોમાં છે. એટલે અત્યારે આપણે માત્ર સામાન્ય ઠરાવ, એના હેતુઓ અને સંચાલક સભાનો ઠરાવ, આટલી જ વાત આ વિડીયોમાં કરવાની છે. બાકીની વાત આના પછીના વિડીયોમાં મેં કરી દીધી છે. તો જોઈએ સામાન્ય ઠરાવ. કંપનીની સભામાં સાદી બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે તેને સામાન્ય ઠરાવ કહે છે. કંપનીની સભામાં સાદી બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે તેને
સામાન્ય ઠરાવ કહે છે. હવે સાદી બહુમતી એટલે શું, કોને કહીશું સાદી બહુમતી, એની થોડી ચર્ચા કરી છે. એ જ કંપની ધારા પ્રમાણે નોટિસ આપવામાં આવેલ હોય, હાથ પ્રદર્શન અવાજ દ્વારા કે વિચાણ યંત્ર દ્વારા મતદાન કરીને પસાર કરવામાં આવેલ હોય, જો જરૂર જણાય તો સભાના અધ્યક્ષના નિર્ણાયક મતનો સમાવેશ કરાય છે. સભ્ય મતદાન કરી પ્રોક્સી દ્વારા અથવા ટપાલ દ્વારા મત આપીને સામાન્ય ઠરાવ પસાર થાય, જે તે ઠરાવની તરફેણમાં પડેલા મતોની સંખ્યા 51% કે તેથી વધુ હોવી જોઈએ. આ રીતે થયેલા ઠરાવને સામાન્ય ઠરાવ તરીકે ઓળખાય છે. સામાન્ય ઠરાવ રજિસ્ટર પાસે નોંધાવવો જરૂરી છે, ફરજિયાત છે. હવે આ સામાન્ય ઠરાવના હેતુ આપણે જોઈએ. સામાન્ય ઠરાવના હેતુ વન બાય વન અહીંયા હેતુઓ જોઈ લઈએ. આઠ હેતુઓ આપ્યા છે. પહેલું, કંપનીની વાર્ષિક હિસાબો અને ડિરેક્ટરોનો અહેવાલ સ્વીકાર. કંપનીના વાર્ષિક હિસાબો અને ડિરેક્ટરોના અહેવાલ સ્વીકાર. કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામમાં ફેરફાર કરવા, એના માટે સામાન્ય ઠરાવ જોઈએ. કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામમાં ફેરફાર કરવા. વિજ્ઞાપન પત્રમાં નોંધાયેલ કોઈ કરારની શરતોમાં ફેરફાર કરવા. કંપનીના વિજ્ઞાપન પત્રમાં પસાર થયેલ નોંધાયેલ શરતોમાં ફેરફાર. ચોથું, કંપનીના સંચાલકોની ચૂંટણી કરવા. કંપનીના સંચાલકોની ચૂંટણી કરવા. ભલામણ કરેલ ડિવિડન્ડ જાહેર કરવા. કંપની ઓડિટરની નિમણૂક અને બેંધાણો નક્કી કરવા. કંપની ઓડિટરની નિમણૂક અને મહેતાનો નક્કી કરવા. સંચાલકોની નિવૃત્તિ પછી આવેલ સંચાલકોની પુનઃનિમણૂક કરવી. કોઈ સંચાલક નિવૃત્ત થયો હોય તેની જગ્યાએ નવા સંચાલકની પુનઃનિમણૂક કરવી. નિવૃત્ત થતા સંચાલક સિવાય અન્ય વ્યક્તિને સંચાલક તરીકે પસંદ કરવા. નિવૃત્ત થતા સંચાલક
સિવાય અન્ય વ્યક્તિની સંચાલક તરીકે નિમણૂક કરવા. સામાન્ય ઠરાવના હેતુઓ છે કંપનીના વાર્ષિક હિસાબો અને ડિરેક્ટરોના અહેવાલ સ્વીકારવા, કેન્દ્ર સરકારની મંજૂરીથી કંપનીના નામમાં ફેરફાર કરવા, કંપનીના વિજ્ઞાપન પત્રમાં નોંધાયેલ શરતોમાં ફેરફાર કરવા, કંપનીના સંચાલકોની ચૂંટણી કરવા, ભલામણ કરેલ ડિવિડન્ડ જાહેર કરવા, કંપની ઓડિટરની નિમણૂક અને તેનું મહેનતાણું નક્કી કરવા, સંચાલકોની નિવૃત્તિ પછી આવેલા સંચાલકોની પુનઃ નિમણૂક કરવા અને નિવૃત્ત થતા સંચાલક સિવાય અન્ય વ્યક્તિની સંચાલક તરીકે નિમણૂક કરવા. આ સામાન્ય ઠરાવના હેતુ છે. હવે બાકીની વાત મેં આના પછીના વિડીયોમાં કરી છે. એક છેલ્લો ટોપિક રહી જાય છે બેરીનો, એ છે સંચાલક મંડળની સભાના ઠરાવ. સંચાલક મંડળની સભાના ઠરાવ, તો એના પર બી આપણે ચર્ચા કરી લઈએ. સંચાલક મંડળની સભાના ઠરાવ. કંપનીના સંચાલક મંડળના તમામ ઠરાવોને સામાન્ય ઠરાવ તરીકે ગણવામાં આવે છે. કંપનીની સંચાલક સભાના તમામ ઠરાવોને સામાન્ય ઠરાવ તરીકે ગણવામાં આવે છે. આવા ઠરાવો ઘણીવાર કંપનીના વકીલ કે કાયદા કે સલાહકાર અગાઉથી તૈયાર કરી રાખે છે. આવો ઠરાવ સાદી બહુમતીથી પસાર થાય છે. જ્યારે વધુમાં જ્યારે ખાસ બહુમતીની જરૂર હોય ત્યારે તે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવે છે. તો અહીંયા પાંચ છ ની પૂર્ણાંક ઉઠાય છે. જો કે આના પછીનો ટોપિક છે, મેં આના પછીના વિડીયોમાં કવર કરી લીધો છે. તો અહીંયાથી આપણે એસપીનો કોર્સ પૂરો કર્યો છે. ઓકે, બાય.